હલો ફ્રેન્ડ્સ સુપર સહેલીમાં ફરી એકવાર સ્વાગત છે આજે હું બાળકોની પ્રિય મેગી લઈને આવી છું તો મેગી માટે કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે આપણે જોઈ લઈએ આપણે જોઈશે ઝીણી કાપેલી કેબેજ કેબેજ ગોબી ટામેટા કાપેલા ઝીણી ફણસી કાપેલી ડુંગળી કાપેલી અને મેગીના મેં ચાર પેકેટ લીધા છે આ છે ચાર મેગીનો મસાલો ચાર સેચેટ મેં ખોલી નાખ્યા છે મીઠું પ્રમાણસર લાલ મરચાંનો પાવડર અને લસણ અને આદુની પેસ્ટ આપણે એને ઉપરથી ડેકોરેટ ધાણાથી કરીશું તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે ગરમ તેલ મૂકીશું તેલ આપણું ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે એમાં રેડીમેડ પેસ્ટ નાખવી તો એ નહીં તો આદુ ને લસણ કચરીને કરો તો પણ ચાલશે આ હું રેડીમેડ પેસ્ટ યુઝ કરું છું લસણને અને આદુને બરાબર શેકવાનું છે લસણ ગુલાબી ના થાય ત્યાં સુધી એને આપણે એ તો જ એનો સરસ ફ્લેવર આવે છે નહીં તો કાચું લાગે છે તો લસણ આપણું શેકાઈ ગયું છે હવે આપણે એમાં નાખીશું કાપેલી ડુંગળી ડુંગળીને સાઈજ હલકી શેકીશું અને પછી આપણે બધા બીજા વેજીટેબલ્સ નાખી દઈશું ટામેટા છે ફણસી છે ગોબી છે બધું જ એમાં નાખી દઈશું હજુ બીજા બી તમારે શાકભાજી નાખવા હોય કેરટ કેપ્સિકમ તો એ પણ નાખી શકાય અને સરસ મિક્સ કરીશું અને એને થોડું ચડવીશું આખું નથી ચડાવવાનું નહીં તો મેગી લોચો થઈ થઈ જશે થોડું અધકચરું જ ચડવવાનું છે એક બાજુ મેં બોશમાં પોશની કેટલમાં ગરમ પાણી બી તૈયાર જ રાખ્યું છે એટલે તમારે પણ સાઈડમાં એક ગરમ પાણી રેડી રાખવાનું તપેલી ભરીને હવે આપણે એમાં નાખીશું બધા મસાલા મેગી મસાલો મીઠું લાલ મરચું પાવડર અને એને આપણે હવે થોડું હલાઈશું અને બધું સરસ શેકીશું ધાણા પણ અત્યારે જ નાખી દઈશું કારણ કે ધાણાનો ફ્લેવર સરસ આવે છે આવી રીતે ચડે ત્યારે હવે શાક બધું જ કચું થઈ ગયું છે હવે આપણે મેગી નાખી દઈશું મેગી નાખીને બરાબર મિક્સ કરવાનું છે મોટા ટુકડા લાગે તો એને થોડા તોડી નાખવાના બરાબર મિક્સ થાય એટલે પેલું આપણે જે ગરમ પાણી રેડી રાખ્યું છે એ આપણે હવે નાખીશું ગરમ ગરમ પાણી નાખ્યું છે શાકભાજી ચડેલી છે એટલે મેગીને પણ બનતા હવે વાર નહીં લાગે પાણી ઠંડુ નાખીએ તો પાછો ઉછારે આવતા બહુ વાર લાગે જો પાણી કેટલું જલ્દી ઉકળી ગયું ઢાંકવું હોય તો ઢાંકવાનું ના ઢાંકું તો પણ ચડી જ જાય છે તો મેગી આપણી સરસ ચડી ગઈ છે અને આપણે હવે એને સર્વ કરીશું તો મેં સર્વિંગ બાઉલમાં સર્વ કરી દીધી છે અને ખૂબ ટેસ્ટી થઈ છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ વેજીટેબલ મેગીની રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ડોન્ટ ફર્ગેટ ટુ પ્રેસ ધ બેલ આઈકોન બટન કે અમારી નવી વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળે સો કીપ વોચિંગ થેન્ક યુ